ઉમરગામ ટાઉનમાંથી પસાર થતી સિંચાઈ વિભાગની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી વેડફાતા લોકોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે. હાલમાં એક તરફ ગુજરાતના અનેક ગામડાઓમાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે અને લોકો પાણી મેળવવા માટે ભટકી રહ્યા છે. આવા સમયે પાણીનો બચાવ કરવાના બદલે સિંચાઈ વિભાગની લાલિયાવાડીના કારણે ઉમરગામ ટાઉનમાંથી તળાવોનો પાણી ભરવા માટે પસાર થતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા લાખો લીટર પાણી ઢોળાઈ રહ્યું છે. આ પાણી ઢોળાવાના કારણે રોડની આસપાસના ખેતરો તેમજ વાડીઓમાં પણ પાણી ફરી વળતા જમીન તેમજ ઊભા પાકને પણ નુકસાન થઈ રહ્યું છે. એક તરફ સરકાર જળ એ જીવન છે અને પાણી બચાવવાનું અભિયાન કરે છે અને બીજી તરફ સરકારના સિંચાઈ વિભાગ દ્વારા પાઇપલાઇનમાં લીકેજ બંધ કરવાના બદલે લાલિયાવાડી ચલાવીને કામગીરી પ્રત્યે બેદરકાર રહેતા ઉમરગામ ટાઉનમાં લાખો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. લગભગ 3 વર્ષથી આવું ચાલે, 3 વર્ષથી, અને મારા જમીનમાંથી નેર પાસ થયેલી તો એ એટલું બધું નુકસાન કરે કે અંદર ચાલતા માણસને બી નહીં ફરાય. હવે દવા મારવાની હોય આંબાના ઝાડને તો ટ્રેક્ટર પણ નથી ફરતું, ને આ 3 વર્ષથી આ નુકસાન, કોઈ માણસ ચાલી નહીં શકે તેટલું પાણી આમાં વહી જાય. આ અંગે તમે નેર વિભાગને જાણ કરેલી? હા, જાણ કરેલી. લેખિતમાં કરેલી? ના, લેખિતમાં નહીં, ફરિયાદ કરી. ફરિયાદ કરે તો અંગે નેર વિભાગ દ્વારા તમને શું કહેવામાં આવ્યું? 2-3 વાર કહ્યું કે રિપેર કરી નાખીએ, પણ પછી તેનો કોઈ જવાબ મળ્યો જ નહીં. અને આ છેલ્લા આ રીતે પાણી વેસ્ટ થાય છે અને તમારા માટીનું ધોવાણ બી થાય છે, તો આ પૂરણ તમારા દ્વારા કરવામાં આવ્યું છે? હા, અમે આ પછી શું કરીએ, પૂરણ કર્યું. બીજા વિતારથી માટી લાવીને પૂરણ કરીને ઊંચું કરી નાખ્યું, તો છતાંય પાણી તો ચાલુ ને ચાલુ જ છે. આપનું નામ? બટુકભાઈ.